સો આઈ ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફલી કોમેન્ટ્સ આવતી હતી કે ફાર્મસીના બે રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને હવે ફાર્મસીનો ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે, અથવા તો એને આગળના જે કોઈ પણ રાઉન્ડ છે એને લગતી અપડેટ શું છે. તો મિત્રો, વેબસાઇટમાં અપડેટ આવી ગઈ છે, મોસ્ટ ઓફલી બધા ભાઈઓ અને બહેનો જોઈ લીધો છે. તેમ છતાં પણ હું તમને લોકોને ડીપમાં સમજાવી દઉં જેથી કરીને તમે લોકો સમજી શકો. ને આ ઉપરાંત પણ મિત્રો, તમારે જે ઓનલાઈન પ્રોસેસ કરવાની થશે એનો વિડીયો પણ તમને આ ચેનલમાં મળી જશે. તો મિત્રો, સૌપ્રથમ તમે જેવા જ ગૂગલમાં સર્ચ કરશો એસી પીસી, હું તમને ડાયરેક્ટ અહીંયા જે વેબસાઇટમાં જઈને જ બતાવું છું જેથી કરીને તમને લોકો સમજી શકો. તો જેવા મિત્રો આપણે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જઈશું, એટલે મિત્રો તમે પોતે પણ જોઈ શકશો જે રીતે હું અહીંયા પ્રોસેસ કરું એ રીતે. જેથી કરીને મિત્રો તમે મોસ્ટ ઓફલી કમેન્ટ્સ કરતા હોય કે અમારે પીડીએફ કઈ રીતે મેળવવી, તો મિત્રો હું તમને ડાયરેક્ટ જ એની વેબસાઇટમાં લઈ જાઉં છું. હવે આ મિત્રો તમે ફાર્મસી જોઈ શકશો, એના પર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા મિત્રો તમને ત્રણ ઓપ્શન જોવા મળશે નીચે અપડેટ, એક રાઉન્ડ ટુની ઉપર, એક મિત્રો એડવર્ટાઇઝમેન્ટ એસએફઆઈ વેકેન્ટ સીટ્સ આફ્ટર રાઉન્ડ ટુ, એટલે કે રાઉન્ડ ટુ પછી જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વેકેન્ટ સીટ છે એનો ડેટા તમને જોવા મળશે. ત્યાર પછી સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટને જે લેટર મોકલવાનું છે એ જોવા મળશે. અને સૌથી ઉપર મિત્રો તમને જોવા મળશે એડવર્ટાઇઝમેન્ટ ફોર ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ વેકેન્ટ સીટ આપ રાઉન્ડ થ્રી, એટલે રાઉન્ડ થ્રી માટે જેટલી પણ વેકેન્સી છે જે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એ તમને જોવું હોય તો મિત્રો એના પર તમે ક્લિક કરશો એટલે એક પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. મિત્રો, એ કઈ તારીખે તમારે શું કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને લોકોને આપું. પીડીએફ ડાઉનલોડ થઈ જશે. સૌપ્રથમ મિત્રો અહીંયા તમે વાંચી શકો છો કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ટેકનિકલ, ઠીક છે. હવે અહીંયા હું તમને લોકોને જે પણ માહિતી આપું છું મિત્રો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની છે, તો કે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમો ચલાવતી સરકારી અને અસરકારી સંસ્થાઓ જે ખાલી રહેલી બેઠકો છે એની માટે ઓનલાઈન પ્રવેશ બાબતે મિત્રો આ તમારો જે છે એ ઓફલાઈન રાઉન્ડ નથી, તમારે ઓનલાઈન લગતી પ્રોસેસ છે તે કરવાની છે. પછી નોન રિપીટિંગ તેમજ મેડિકલ સંસ્થાઓના પ્રવેશને લીધે પ્રવેશ રદને કારણે ખાલી રહેલી જે બેઠકોનો પ્રવેશ કાર્યક્રમ છે મિત્રો એ હવે નીચે મુજબ છે. તો સૌપ્રથમ મિત્રો વાત કરું તો તમારે જે કાંઈ પણ આ પ્રવેશ જે રાઉન્ડ થ્રીને લગતો તમારો પ્રવેશ છે એમાં તમારે મિત્રો ભાગ લેવો હોય તો તમારે તમારા લોગન આઈડીની મદદથી તમારે ઓનલાઈન કન્સેન્ટ આપવું રહેશે. ઓનલાઈન કન્સેન્ટ એટલે શું મિત્રો, કે તમારે પ્રથમ રાઉન્ડમાં કોઈપણ કોલેજ કે સેકન્ડ રાઉન્ડમાં તમને મિત્રો કોઈપણ કોલેજ મળી હોય અને તમે એના પછીના કોઈપણ રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો તમારે કન્સેન્ટ આપવો જરૂરી છે. એટલે કે એને સંમતિ કે હા મને આ પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં મને એડમિશન મળી ગયું છે પરંતુ મારે આગળના રાઉન્ડમાં મારે ભાગ લેવો છે મિત્રો, એને કન્સેન્ટ આપણી ભાષામાં ગુજરાતીમાં સંમતિ કહીએ છીએ. તો તમારે કન્સેન્ટ છે એ આપવાનો રહેશે. તો મિત્રો કન્સેન્ટ આપવા માટે અહીંયા મિત્રો તમે જે આની જે ઓફિશિયલ જાહેરાત છે જે તારીખની એ વાત કરું તો મિત્રો તમે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં મિત્રો 12/2/2022 દિવસેથી જેટલી પણ સીટો ખાલી છે એ વેબસાઇટ પર તમારે 12/2/2022 દિવસે અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે જે કન્સેન્ટ આપવાનું છે અને જે બાકીની તમારે સોઇસ ફિટિંગને લગતી પ્રોસેસ કરવાની છે એ તમે 14 તારીખથી લઈ અને 15 તારીખ, એટલે ફક્ત મિત્રો તમને 2 દિવસ છે તે આપવામાં આવશે. અને તમારું જે અલોટમેન્ટ થશે એડમિશનને લગતું એ મિત્રો તમારું 17 તારીખે તમારી વેબસાઇટ પર અપલોડ થઈ જશે. મિત્રો મોસ્ટ ઓફલી બને ત્યાં સુધી હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે તે કરી દઈશ. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરી હોય તો ચેનલ અબાઉટ સેક્શનમાં તમને જે ઇન્સ્ટાગ્રામની લિંક છે મળી જશે, તો ત્યાં જઈને ફોલો કરી લેજો. હવે તમે જે કન્ફર્મ કરવાનું છે અને જે ફીસ કરવાનું છે એ મિત્રો તમે 17 તારીખથી લઈને 20 તારીખ સુધીનો ટાઈમ છે તે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો એક મેઇન વાત તમને અહીંયા કહું તો જો અગાઉનો પ્રવેશ તમે લઈ લીધો હોય અને તમારે એ ફી રિફંડ કરવી હોય તો મિત્રો કેન્સલેશન એડમિશન રિફંડ ફીસ પ્રમાણે તમારે કરવાની રહેશે. એના પર પણ મિત્રો હું સ્પેશિયલ એક વિડીયો બનાવી દઈશ. ત્યાં વધારે માહિતી માટે તમે મિત્રો ગુજ એસીપીસીની વેબસાઇટ છે એની મુલાકાત પણ લઈ શકો છો. અને અન્ય કોઈ પણ તમને પ્રશ્ન હોય તો મિત્રો નીચે તમને હેલ્પલાઇન નંબર પણ જોવા મળે છે. તો આને લગતું તમારો જો કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય તમે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મને કોમેન્ટ્સ કરી શકો છો. હવે જે મિત્રો પહેલાં આપણે વાત કરી એ આપણી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની હતી. હવે મિત્રો તમારે જે બીજું શિડ્યુલ જોવાનું છે એ તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનું છે. તો મિત્રો એનું શિડ્યુલ છે તમને સમજાવી દઉં કે તમારે જે 28/1/2022 રોજ પૂર્ણ થયેલ છે જેટલી પણ સ્વનિર્ભર સંસ્થાઓ છે ફાર્મસીની એમાં જેટલી પણ ખાલી બેઠકો હતું એનું તમારે 28/1/2022 રોજ પૂર્ણ થયેલ છે. હાલમાં મિત્રો મેડિકલ પ્રવેશની કાર્યવાહીને લીધે પ્રવેશ રદ કરાવવાના કારણે જે ખાલી રહેલી બેઠકોનો પ્રવેશ કાર્યવાહી નીચે મુજબ છે. તો તમામ એ ડિટેલ છે. તો અહીંયા મિત્રો જે પણ વેકેન્ટ સીટ છે ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ એટલે કે જે પણ કોલેજ હશે એની જે ઓફિશિયલ વેબસાઇટ હશે એમાં તમારી જેટલી ખાલી રહેલી જગ્યા છે એની માહિતી તમને 12/2/2022 દિવસે મૂકવામાં આવશે. હવે વેકેન્ટ સીટ છે જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ છે એમાં એપ્લિકેશન ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન છે, મેરિટ લિસ્ટ તમારી વેબસાઇટ ઉપર આવશે અને મિત્રો એડમિશનનું કાઉન્સેલિંગ જે તમારી ઇન્સ્ટિટ્યૂટ લેવલ ઉપર થવાનું છે એ તમારે 12 તારીખથી લઈને 26 તારીખ સુધી થશે. અને તમારી જે લાસ્ટ ડેટ એડમિશનને લગતી છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એ તમારે 26/2/2022 સુધી રહેશે. અહીંયા મિત્રો તમને ડીપમાં સમજાવું તો 12/2 થી લઈને 26/2 દરમિયાન તમારે જે પણ સંસ્થા હશે ત્યાં તમારે રૂબરૂ આનું જે રાઉન્ડ છે એ તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં થશે. આપણે આગળ વાત કરીએ મિત્રો સરકારી કોલેજોની હતી. ઉમેદવારે જે તે સંસ્થાના નોટિસ બોર્ડ અને વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ ખાલી રહેલ બેઠકોનો અભ્યાસ તમારે કરવાનો છે. સ્વનિર્ભર સંસ્થાઓની ફીને ધ્યાને રાખી સંબંધિત સંસ્થાઓ ખાતે સંસ્થા દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ જે તે સંસ્થા ખાતે નિયત ફી 300 રૂપિયા રોકડા ભરીને પ્રવેશ ફોર્મ મેળવી સંસ્થા ખાતે પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું છે. પ્રક્રિયા અર્થે બહોળી
પબ્લિસિટી સંસ્થા સ્તરે કરાવવાની છે, જે તે સંસ્થાના પ્રવેશ કાર્યક્રમ અનુસાર ઉમેદવારે સ્વ ખર્ચે જે તે સંસ્થા ખાતે જવાનું રહેશે. તો મિત્રો પોતે તમારે આની વેબસાઇટ છે, જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એની વેબસાઇટ તમારે છે તે જોવાની રહેશે. આને લગતી મિત્રો કાંઈ પણ અપડેટ આવશે એટલે 100% હું તમને લોકોને અપડેટ કરી દઈશ. તો આ મિત્રો તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજને લગતું છે એ તમે જોઈ લીધું હશે. અને આગળ જે આવશે મિત્રો જેટલી પણ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજનું આવશે એ આગળ જે ચર્ચા કરી એ મુજબ છે. તો મિત્રો વિડીયોને લગતો કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો અવશ્ય તમે ઇન્સ્ટાગ્રામમાં મને SMS છે તે કરી શકો છો.